બનાસકાંઠા લોકસભા માટે ભાજપે પરબત પટેલને મેદાને ઉતારતા ભાજપના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. પરબત પટેલનું પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરાયું હતું. જો કે કપાયેલા મંત્રી હરીશ ચૌધરી પણ સામેલ હતા. મોડી મંડળે વિશ્વાસ મૂકી ટિકિટ આપી અને જવાબદારી નિભાવવાની વાત કરી હતી અને સરહદી જિલ્લાની સારી જરૂરિયાત માટે પ્રયત્નો કરી રહ્યા છે અને ખાસ જિલ્લામાં ઉદ્યોગો અને રોજગારીની વાત કરી હતી. ત્યારે ખેડૂતોના પ્રશ્નોને ઉકેલાશે ત્યારે પરબત પટેલે ચૂંટણી નહીં લડવાના મુદ્દે પાર્ટીની પસંદગીની વાત કરી હતી. જો કે પરબત પટેલે કાર્યકરોના સહારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે પાર્ટી રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરી જ્યારે મારામાં વિશ્વાસ મૂકીને સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં વિશ્વાસ મૂકીને, કારણ કે આ પરબતભાઈની ટિકિટ નથી, મારા જિલ્લાની ટિકિટ છે, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ છે, ત્યારે બધાનામાં વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી આપી છે અને અત્યારે જ્યારે દેશના લોકલાડીના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેમની આગેવાની નીચે આપણે ચૂંટણી લડવાની છે, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ જેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે અને દેશની પ્રજાએ જ્યારે મિત્રો નક્કી કર્યું છે ને, આપણે તો સરહદી જિલ્લો છે કે સરહદના જિલ્લાને સાની જરૂરિયાત આવું જ્યારે છે ત્યારે સમગ્ર જિલ્લો અહીંથી પણ જંગી બહુમતીથી કમળને ચૂંટીને મૂકશે એવો મને 100% વિશ્વાસ છે.